નમસ્તે દોસ્તો અમૂલ્ય માહિતી ચેનલમાં આપનું સ્વાગત છે બે હજાર એકવીસનું પ્રથમ વાવાઝોડું તોકટે વર્ષ બે હજાર એકવીસનું અરબી સમુદ્રમાં ઉદભવશે પહેલું વાવાઝોડું અને તેનું નામ આપવામાં આવેલું છે તોક હવે આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાની સંભાવના છે ખાસ તો એ સોળમી તારીખથી પંદર અથવા તો સોળમી તારીખથી આ વાવાઝોડું સક્રિય થશે અને ત્યારે તેની જે ઝડપ હશે તે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરની હશે અને ધીમે ધીમે તેની ઝડપ વધી અને થી નેવું કિલોમીટર સુધીની થઈ શકશે અને આ જે વાવાઝોડું છે તે સત્તર અથવા તો અઢાર તારીખના રોજ ગુજરાતના દરિયાકાંઠા સુધી આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે એમાં માંગરોળ વેરાવળ પોરબંદર દ્વારકા ખંભાળિયા જામનગર અને ખાસ કચ્છના જે વિસ્તાર છે તેમાં તેની અસર થઈ શકે તેમ છે તો આ જે વાવાઝોડું છે એનું દિશા જે નક્કી થશે કઈ રીતે તાકી લો પ્રેશર સર્જાયા બાદ જ આ વાવાઝોડાની દિશા નક્કી થશે તો આ જે વાવાઝોડાની દિશા જોવા માટે એક વેબસાઇટ છે આ વેબસાઇટની મદદથી આપણે વાવાઝોડું કઈ દિશામાં જશે તે જોઈ શકશું તો તેના માટે તમે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરો વિન્ડી આ વિંડી તમે સર્ચ કરશો એટલે વિન્ડી ડોટ કોમ નામની વેબસાઈટ આવશે આ વેબસાઇટ તમારે ઓપન કરવાની રહેશે આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે તેમાં નકશો બતાવે છે તેમાં આપણને તારીખ પ્રમાણે બતાવશે કે કઈ તારીખથી આ વાવાઝોડું ક્યાં આવશે તે અને તેની અસર કેટલી રહેશે તે આપણને બતાવે છે તો ચૌદ તારીખથી એ એની સક્રિયતા થશે અને પંદર તારીખથી એ એકદમ સક્રિય થઈ જશે ત્યારે એ અરબી સમુદ્રમાં દક્ષિણ ભારત બાજુ હશે ત્યાંથી એ ધીમે ધીમે આગળ વધે છે અને સોળ તારીખના રોજ એ મુંબઈના દરિયા સુધી પહોંચશે ત્યાં એ દરિયામાન દરિયામાં ત્યાંથી આગળ વધી અને ગુજરાત સુધી આવશે તો અત્યારે આપણે આ જે સત્તર તારીખ બતાવે છે સત્તર તારીખનો ટાઈમ બતાવે છે સત્તર તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠા સુધી આવવાની એ એની શક્યતા છે અને અઢાર તારીખના રોજ એ ગુજરાતના જે દરિયા કિનારો છે ત્યાં એ પહોંચી જશે અને ખાસ અઢાર તારીખ અને ઓગણીસ તારીખના રોજ એ ગુજરાતના અંદર આવી જશે તો પોરબંદર દ્વારકા ખંભાળિયા જામનગર અને કચ્છનો જે વિસ્તાર છે તેમાં એ વાવાઝોડાની અસર થઈ શકે તેમ છે તો આવી રીતે આપણે આ વેબસાઇટની મદદથી એની જે દિશા છે વાવાઝોડાની તે આપણે જોઈ શકશું તો આ જે વેબસાઇટ છે તેના માટેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ વિડીયો બધા લોકોને શેર કરી દેજો અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં આભાર